બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક થરામાં આવેલ ગોકુળનગર સોસાયટીમાં રહેતા અને શાકભાજીના વેપારી ચંપકલાલ ઈશ્વરભાઈ ઠક્કર રાબેદા મુજબ શનિવારના પરોઢમાં 3:15ના સમયે પોતાના ઘરેથી બેંકમાં 8 લાખ રૂપિયા લઈ નીકળ્યા હતા. જેમના ઘર આંગણે 4 ઈસમો મોં પર રૂમાલ બાંધી આવી ચંપકલાલ ઠક્કર પર ધોકા અને ઘાતકી હથિયારો વડે હુમલો કરી 8 લાખ રૂપિયા ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જે બાબતની જાણ થરાદ પોલીસને કરવામાં આવતા થરાદ PSI MB દેવડા પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો દોર શરૂ કર્યો હતો. લૂંટ મામલે થરા પોલીસ મથક ખાતે ગુનો દાખલ થતા જિલ્લા પોલીસ અધિક્ષક અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક PH ચૌધરીએ બનાસકાંઠા LCB પોલીસની મદદ લઈ સમગ્ર લૂંટ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે શંકાસ્પદ કરણ ચૌહાણની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તપાસ દરમિયાન અને પૂછપરછ દરમિયાન કરણ ચૌહાણ વેપારીની દુકાનમાં નોકર તરીકે રહેતો હતો અને પોતાના દુકાન માલિક ક્યારે આવે છે, ક્યાં જાય છે તે ધ્યાન રાખતો હતો, જેમાં લૂંટને અંજામ આપવા માટે કરણ ચૌહાણે તેના મિત્ર ઇરફાન પઠાણની મદદ લીધી હતી અને અન્ય 4 ઈસમોની મદદ લઈ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસે 7 લાખ અને 10,000 રૂપિયાની રિકવરી કરી છે અને આરોપીએ ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને મોટરસાઇકલ પણ કબજે કરી લીધા છે. 6/2/2021 રોજ થરાદ ટાઉનના વેપારી શાકભાજીનો વેપારી ચંપકભાઈ ઈશ્વરભાઈ ઠક્કર જેઓ સવારના 3:15 વાગે પોતાની ગાડીમાં શાકભાજીનો વેપાર કરતા હોય અને સવારમાં એ જે ખેડૂતો બહારથી આવતા હોય જેમને રોકડેથી નાણાં આપવાના હોય ડેલી ટુ ડેલી, જેથી સવારમાં પોતે 8-1 લાખ રૂપિયાની કેશ લઈને જેવા ઘરેથી નીકળવા જતા હતા, એ દરમિયાન 4 ઈસમો મોઢે સફેદ રૂમાલ બાંધેલા એકદમ આવી ગયેલા અને એમને માથાના તેમજ હાથના ભાગે મારી અને એમની પાસેની જે કેશ હતી એ લૂંટી લીધેલી અને આ બાબતે તાત્કાલિક જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને એ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબને બી જાણ થયેલી, જેથી અમને તાત્કાલિક LCB PI તથા તેમના સ્ટાફને અત્રે મદદમાં મોકલી આપવામાં આવેલ. થરા પોલીસ અને LCB પોલીસ તથા SOGના તમામ સ્ટાફ ભેગો થઈ આ બાબતે જે એમની પેઢીમાં જે દુકાનમાં કામ કરતા હતા કરણભાઈ કરણકુમાર જયંતિભાઈ ચૌહાણ તેમની સઘન પૂછપરછના અંતે તેણે જણાવેલ કે મેં આ જે જણાવેલ કે એને પોતે આ વેપારી કાયમ સવારમાં 8 લાખ રૂપિયા લઈને જાય છે, જેની ટીપ એને ગામના ઇરફાનભાઈ રફીકભાઈ પઠાણને આપેલી હતી અને રફીકભાઈ ઇરફાનભાઈ પઠાણે પછી આ બાબતે એમના બીજા મિત્રોનો સંપર્ક કરેલો અને એમના મિત્રો બધા ભેગા થઈ અને આજથી 1 મહિના અગાઉ કોલેજ પાછળના ગ્રાઉન્ડમાં બેસી અને એમને એક પ્લાન ઘડેલો, ત્યારબાદ આ બનાવ બન્યો. એના 3-1 દિવસ પહેલાં પણ બધા ભેગા થયેલા અને એની વ્યવસ્થિત રેકી કરી અને આ લૂંટનો પ્લાન કરેલો અને એનો સફળ લૂંટનો સફળ રહ્યો. ત્યારબાદ LCB જે સોશિયલ ટૂંકમાં ટેલિફોનિક ઇન્ટેલિજન્સ તથા બીજા મેન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ લોકોને અત્યારે પકડી પાડવામાં આવ્યા છે અને એમને કોરોના ટેસ્ટ અને એ કરવામાં આવેલ છે અને આ બાબતે તેઓએ આ તમામે ભેગા થઈને બીજી બી લૂંટના ઘટનાઓને અંજામ આપેલ હોય એવું પ્રાથમિક રીતે ફલિત થયેલ છે. આ બાબતે વધુ LCB પોલીસ અને તેમનો સ્ટાફ તપાસ કરી રહેલ છે. સાહેબ શું કહેશો, જે પ્રકારે જે આ લૂંટની ઘટના બની છે આમાં કેટલા જે લોકો સંડવાયેલા છે અને અત્યારે હાલ કેટલી રકમ રિકવર કરવામાં આવી છે? અત્યાર સુધીમાં અમે 6 ઈસમોને ડિટેઇન કરેલા છે હાલમાં અને હાલમાં અત્યારે આપણે 7,10,000ની કેશ રિકવર કરવામાં આવેલ છે. એક મોબાઈલના 5 કરવામાં આવેલા છે અને બીજું એક મારુતિ જે ઇકો ગાડી હતી આ ગુનાના કામે વપરાયેલ હતી એ પણ રિકવર કરવામાં આવેલ છે. 1 મહિના પહેલાં સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જેમાં મુખ્ય સત્રધાર કરણ ચૌહાણે કાવતરું રચી લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે સમગ્ર લૂંટમાં હાલ તો મુદ્દામાલ રિકવર કર્યો છે અને કરણ ચૌહાણ, ઇરફાન પઠાણ, મોસીમ ખાન પઠાણ, રાજેન્દ્રસિંહ વાઘેલા, સુનિલસિંહ વાઘેલા, સહદેવસિંહ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં હાલ તો આ ઈસમોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં આ આરોપીઓ અગાઉ અન્ય ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવતા પોલીસે હાલ તો મીડિયા સામે આરોપીને નકાબ ઉતાર્યો નથી. જોકે તપાસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાની સાથે અન્ય જિલ્લાના લૂંટનો ભેદ ઉકેલાય તેવું દેખાઈ રહ્યું છે.